ની વધુ એક સફળ કાર્યવાહી. લાકડાના ભૂસાના ઓરડા હેઠળ કાજુ મંગાવવામાં આવતા હતા. મુંદ્રામાં ઇમ્પોર્ટ થયેલા 7 કન્ટેનરની તપાસ કરાઈ. પકડાયેલા કન્ટેનરમાંથી 100 મેટ્રિક ટન કાજુ મળી આવ્યા છે. તો પકડાયેલા કાજુની કિંમત અંદાજે 8 કરોડ છે. વડોદરા અને નવસારી સહિતના આયાતકારો સામે DRIની વધુ તપાસ. तो पकड़ेला काजू की अंदाजे कीमत 8 करोड़ आंकवामां आवी छे. वडोदरा नवसारी सहित आयातकारों सामे हवे DRIએ वधु तपास हाथ धरी छे. वधु माहिती साथे संवाददाता भरतसिंह जोड़ाई गया छे. भरतसिंह, मुंद्रा में DRIની वधु एक सफल कार्यवाही, काजू पकड़ी पाड़वामां आव्या छे अने 8 करोड़ तेनी किंमत आंकवामां आवी छे. भरतसिंह, દીપિકા, કંડલા પોર્ટ, ખાસ કરીને કંડલા અને મુંદ્રા પોર્ટ પર DRI દ્વારા વોચ રાખવામાં આવતી હોય છે. તે પૈકી મુંદ્રા પોર્ટ નજીક DRI ગાંધીધામની વધુ એક કાર્યવાહી સામે આવી છે, જેમાં મિસડિક્લેરેશન કરવામાં આવ્યું છે. લાકડાની ભૂસાની આડમાં જે કાજુના બોક્સ મળી આવ્યા છે, અંદાજિત 100 મેટ્રિક ટન કાજુનો જથ્થો મળી આવ્યો છે, જેની ભારતીય બજાર કિંમત 8 કરોડ થવા પામી છે. એટલે કે એક તરફ વિયેતનામથી ઇન્ડિયામાં ઇમ્પોર્ટ કરેલા જે કન્ટેનરો હતા, 7 કન્ટેનરોની DRI ગાંધીધામ દ્વારા વિસ્તૃતિકરણ કરેલ, જે તપાસ કરવામાં આવતા સમગ્ર જે કૌભાંડ છે એ સામે આવ્યું છે, જેમાં મિસડિક્લેરેશન કરવામાં આવ્યું છે. લાકડાના ભૂસાની આડમાં આ કાજુ મંગાવવામાં આવ્યા છે. હાલ તો DRI દ્વારા વડોદરા, નવસારી સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં આજે એક્સપોર્ટ પેઢીઓ છે તેના પર વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ ક્યાંક ક્યાંક મુંદ્રા પોર્ટ પરથી જે રીતે ઇન્ડિયામાં આયાત કરતી વસ્તુઓ છે તેમાં મિસડિક્લેરેશનની ઘટનાઓમાં વધારો થતા DRI દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે. જી દીપિકા. જી, આભાર ભરતસિંહ વિગત આપવા બદલ.